છે ત્યારે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ તો અમદાવાદની પૂળમાં પહોંચ્યા છે અને ત્યાં કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. અહીં સ્થાનિકો સાથે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે અને સમર્થકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાયણની ઉજવણી કરશે. આપને જણાવી દઈએ, આજના દિવસની શરૂઆત થતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરા ગુજરાતની જનતાને ઉત્તરાયણની, મકર સંક્રાંતિની શુભકામના પાઠવી છે અને હવે તેઓ ખુદ પતંગ ચગાવવા માટે, ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લોકોની વચ્ચે પહોંચ્યા છે. ત્યાં ઉપસ્થિત અમારા સંવાદદાતા મૌલિક ધામેચા અમારી સાથે સતત જોડાયેલા છે. મૌલિક, મુખ્યમંત્રી લોકોની વચ્ચે પહોંચ્યા છે, લોકોની વચ્ચે આજે ઉત્તરાયણની ઉજવણી કરશે. બિલકુલ નિધિ, સ્વાભાવિક રીતે દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી જે છે તે કોઈ પણ મુખ્યમંત્રી હોય, કાર્યકર્તાઓની વચ્ચે, નેતાઓની વચ્ચે કરતા હોય છે. ત્યારે એક તરફ આજે ગૃહ રાજ્યમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ પણ લોકો વચ્ચે જ ઉત્તરાયણ કરવાના છે. ત્યારે મુખ્યમંત્રી તેમના ઘરના નિવાસ સ્થાન કહી શકાય, સૌ પ્રથમ જ્યાંથી તેમનું બાળપણ વીત્યું હતું તેવા સ્થળ એટલે કે દરિયાપુર વિસ્તારમાં કરવાના છે. તેમની સાથે કાર્યકર્તાઓ જે છે તે પણ અગાઉથી પહોંચી ચુક્યા હતા. અત્યારે હાલ જે છે મુખ્યમંત્રી દરિયાપુરની નવા તળિયાની પોળ જે છે ત્યાં આગળ કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાના છે અને તેને જ પગલે અત્યારે મુખ્યમંત્રી થોડી ક્ષણો પહેલા જ પહોંચ્યા છે. થોડી વાર પહેલા પહોંચ્યા હોવાથી હવે તેઓ સીધા દરિયાપુરના જે નવા તળિયાની પોળ છે ત્યાં આગળ આવી પહોંચશે. આ દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકો છો કે મુખ્યમંત્રી પહોંચી ચુક્યા છે. અત્યારે હાલ જે આ ધાબા ઉપર ઉત્તરાયણની ઉજવણી કરવાના છે ત્યાં આગળ સીએમ સિક્યુરિટી જે સાથે લોકો જે છે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક દેખાઈ રહ્યા છે. મુખ્યમંત્રી પણ અત્યારે હાલ તેમની સાથે, કાર્યકર્તાઓ વચ્ચે આ ઉત્તરાયણની ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે. જી બિલકુલ મૌલિક, એક રીતે જોવા જઈએ દર વખતે પ્રજાના નેતા આવી રીતે પ્રજાની વચ્ચે જ્યારે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે નીકળતા હોય, સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓ તો હોય પરંતુ સ્થાનિકોનો ઉત્સાહ પણ બમણો થઈ જતો હોય છે. નિધિ, સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓ વચ્ચે રહી જે જાહેર જીવન જે છે તે લોકો ઉજવતા હોય છે, નેતાઓ ઉજવતા હોય છે, કાર્યકર્તાઓ પણ અત્યારે હાલ આ જ પ્રણાલી જે છે તે જાળવી રાખે છે અને તેઓ અહીંયા આગળ કાર્યકર્તાઓ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય છે તેમની આગેવાનીમાં ઉત્તરાયણની ઉજવણી જે છે તે દરિયાપુર વિસ્તારમાં કરી રહ્યા છે. અત્યારે હાલ તેઓ પતંગ ચગાવી અને ઉત્તરાયણની ઉજવણી જે છે તે કરી રહ્યા છે. બિલકુલ મૌલિક, જોડાયેલા રહેજો, આપની પાસે આવું છું. તો આ દ્રશ્યો સીધા આપ અમદાવાદના દરિયાપુર ખાતેથી જોઈ રહ્યા છો, જ્યાં પતંગની દોર પોતાના હાથમાં લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસતા મોઢે તેઓ પતંગ ચગાવી રહ્યા છે અને પતંગ ચગાવતા ચગાવતા તેમના હાવભાવ પણ ઘણું બધું કહી જાય છે. તેમની રીત ભાત બતાવે છે કે આખરે કેટલા શોખીન છે તેઓ પતંગ ઉડાવવા માટે. ઉડી આકાશ મારી, ઉડી આકાશ મારી, ઉડી ઉડી મારી, ઉડી પતંગ, એ ઉડી પતંગ, અલા આકાશ સજવા લાગી પતંગ, લપે ઉડી ઉડી મારી, ઉડી ઉડી મારી, ઉડી ઉડી મારી, ઉડી પતંગ, અલા ઉડી પતંગ, એ આકાશ સજવા લાગી પતંગ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ દરિયાપુર, અમદાવાદના દરિયાપુર વિસ્તાર ખાતે પહોંચ્યા છે. પોળમાં તે ઉત્તરાયણ કરવા માટે પહોંચ્યા એ જ વિસ્તાર છે જ્યાં તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું, એટલે કે આ જ વિસ્તારના ધાબા ઉપર તેમણે બાળપણમાં પતંગો ઉડાડી હતી અને અત્યારે તેઓ ત્યાં પહોંચ્યા છે કાર્યકર્તાઓ વચ્ચે, ત્યાંના સ્થાનિકો જનતાઓ વચ્ચે, અને શુભકામના શુભેચ્છા પાઠવી રહ્યા છે. આસપાસ રહેલા લોકો સાથે હળવા ભાવે વાતચીત કરી રહ્યા છે અને પતંગ પણ તેમણે ઉડાવ્યું આકાશમાં, ઊંચે ઉડતો પતંગ, એક રીતે સંદેશ આપવાનો પ્રયત્ન પૂરા ગુજરાતને કે ગુજરાતનો પતંગ પણ આ જ રીતે આકાશમાં ઊંચી ઉડાનો હાંસલ કરતો રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ તેમના સમર્થકો તેમજ તેમના કાર્યકર્તાઓ વચ્ચે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે પહોંચ્યા છે. આસપાસમાં રહેલા સ્થાનિકો ને તેઓ પોતાના હાથથી અભિવાદન ઝીલી રહ્યા છે.
ઉત્તરાયણનો ઉમંગ ચોક્કસથી પૂરા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. તમામ ઉત્તરાયણના રંગો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ, પરંતુ ઉત્તરાયણનો આ તહેવાર જ્યારે પ્રજા મનાવતી હોય ત્યારે પ્રજાના નેતા પણ કેમ બાકી રહે, ત્યારે પ્રજાના પ્રતિનિધિ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દરિયાપુર ખાતે પહોંચ્યા છે, જ્યાં લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. દરિયાપુર ખાતેથી જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હાથમાં પતંગની દોર અને તેમના કાર્યકર્તાઓ ફિરકી સંભાળી રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે અંદાજથી પતંગ ને ઉડાડી રહ્યા છે, આપણે અંદાજ લગાવી શકીએ કેટલા કેટલા શોખીન મુખ્યમંત્રી છે પતંગબાજીને લઈને. પણ આખરે તેમનો પતંગ કોની સાથે પેચ લડાવે છે અને કોની પતંગ કાપે છે તેના પર સ્વાભાવિક રીતે તમામ લોકોની નજર રહેશે. કેમ કે વિધાનસભા ચૂંટણીમાં તો જોયું હતું ભારતીય જનતા પાર્ટીનો પતંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેટલો ઊંચો ઉડ્યો અને ઐતિહાસિક જીત મળી છે. અને હવે જ્યારે પૂરા ગુજરાતની કમાન જે વ્યક્તિના હાથમાં છે, ત્યારે એક મોટો સંદેશ અહીંથી આપવાનો પ્રયત્ન કે ગુજરાતનો પતંગ પણ આ જ રીતે ઊંઝી ઉડાન ભરશે. તો આ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ દરિયાપુર ખાતે પહોંચ્યા છે, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ દર વખતની જેમ આ વખતે પણ તેમના પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી રહ્યા છે. તેઓ અમદાવાદ ખાતે આવી ચૂક્યા છે અને હવે વેજલપુર તેઓ જવાના છે. વેજલપુર વિસ્તારથી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે, સીધા તેમની પાસે જઈશું. અર્પણ, વેજલપુર વિસ્તારમાં કેવો ઉત્સાહ પહેલા તો જોવા મળી રહ્યો છે, ત્યાંનું આકાશ કેટલું ભરચક છે પતંગોથી, અને કેન્દ્રીય ગૃહમંત્રી ખુદ ત્યાં પહોંચવાના છે, ત્યાં કાર્યકર્તાઓ સમર્થકોમાં કેટલો ઉત્સાહ, કેટલા વાગે તેઓ ત્યાં પહોંચશે? નિધિ, નિયત સમય તેમનો 10:30 વાગ્યાનો છે, પરંતુ આ સમયમાં ફેરફાર થઈ શકે છે, કારણ કે અહીંયા આવતા પહેલાં તેઓ જગન્નાથ મંદિરે દર્શન કરવા જશે અને તે બાદ અહીંયા આવશે. એટલે અહીંયા તેમના આગમન માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, ફક્ત તેમના આવવાની રાહ જોવાઈ રહી છે. નીચેના દ્રશ્યો પણ આપણે પહેલાં બતાવ્યા હતા કે ઢોલ નગારા સાથે શરણાઈ સાથે તેમના સ્વાગતની તૈયારીઓ હતી. અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેમના પણ અનેરો ઉત્સાહ છે. હાલમાં હવે આપણે જે ટેરેસ ઉપર અમિત શાહ આવવાના છે ત્યાં ઉપસ્થિત છે કેમેરા પર્સનને કહીશ, અહીંના વિવિધ દ્રશ્યો બતાવે. તેમના આગમનને લઈને સ્વાભાવિક છે કે કેન્દ્રીય ગૃહમંત્રી છે એટલે સુરક્ષા સંબંધી પણ તમામ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સતત અહીંયા સવારથી જ બંદોબસ્તમાં લાગેલા છે. તો ભાજપના સ્થાનિક આગેવાનો હોય, કોર્પોરેટર હોય, પૂર્વ ધારાસભ્યો હોય, આ ઉપરાંત પણ અન્ય જે આગેવાનો છે તે તમામ અહીંયા ઉપસ્થિત છે, રાહ જોઈ રહ્યા છે અમિત શાહના આગમનની. એટલે કેટલાક સ્થાનિક આગેવાનો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. રાજુભાઈ, કેટલો ઉત્સાહ આજના દિવસનો, ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે અહીંયા આવી રહ્યા છે? આપ અત્યારે જોઈ જ રહ્યા છો, જ્યારે ગાંધીનગર લોકસભાના સાંસદ અને દેશના ગૃહ રાજ્યમંત્રી જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે ખૂબ જ અહીંયા નીચે પણ સ્વાગતની એમની તૈયારી કરવામાં આવી છે અને અહીંયા પ્રજાજનોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે. દિલીપભાઈ, શું કહેશો આજનો આ તહેવાર અમિતભાઈ પોતે અહીંયા આવી રહ્યા છે ઉજવવા માટે? આમ તો અમારા અહીંયા ગાડી અગાઉ સરખેજ વિધાનસભા હતી એટલે 4 વખત અમારા ધારાસભ્યશ્રી તરીકે પણ એમણે રહ્યા છે, ત્યારે પણ અહીંયા ગાડી દર વખતે ઉત્તરાયણ પર્વ મનાવવા વેજલપુરમાં આવતા હતા. અત્યારે સાંસદ બન્યા પછી પણ એ અમારે ત્યાં ગાડી જે ઉત્તરાયણ મનાવવા માટે જે કાયમનો એમનો સિલસિલો છે એ એમણે જાળવી રાખ્યો છે અને આ વખતે પણ ઉત્તરાયણ મનાવવા આવ્યા છે. ફ્લેટમાં પણ અનેરો ઉત્સાહ છે, ઢોલ નગારાથી એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અન્ય લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, સાથે જોવા જાવ યુવાઓ છે, પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા છે. આ બાજુ અન્ય કેટલાક પણ લોકો છે. પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ છે. મીનાક્ષીબેન, કેટલો ઉત્સાહ આજના દિવસને લઈને? આજે સમગ્ર ગુજરાતની જનતાને હેપી ઉત્તરાયણ. આજે અમારી વેજલપુર વિધાનસભાની અંદર હર હંમેશની જેમ આજે પણ દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને અમારા પોતાના કહેવાય એવા અમારા લોકલાડીલા અમિતભાઈ શાહ જ્યારે અમારા સૌની વચ્ચે એટલે કે કાર્યકર્તાઓની વચ્ચે ઉત્તરાયણ એટલે કે પતંગ ચગાવવા માટે અહીંયા આજે જ્યારે આવવાના હોય ત્યારે
અને સૌ કોઈ સાથે મળીને તલની ચીકી ખાવાના છીએ, પતંગ ચગાવવાના છીએ. ખૂબ જ અનેરો આનંદ છે અને સૌને આજે હેપી ઉત્તરાયણ. એટલે નિધિ, જે પ્રમાણે આસપાસના દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્ન કરીએ કે અન્ય ધાબા ઉપર પણ બધા એટલા જ ઉત્સાહ સાથે આજનો જે તહેવાર છે તે મનાવી રહ્યા છે અને આસપાસના ટેરેસ ઉપર જે લોકો અહીંયા ઉપસ્થિત છે તે રાહ જોઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા આવે અને સ્વાભાવિક છે તેમનું અભિવાદન કરે. એટલે હાલ બસ ઘડીઓ ગણાઈ રહી છે અમિત શાહના આગમનની. નિધિ, બિલકુલ ત્યાર પણ આપની પાસે ફરીથી આવું છું. પણ એટલે કે નેતાઓ હોય, સેલિબ્રિટીઝ હોય, ગુજરાતનું કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, આજનો દિવસ પૂરી રીતે એન્જોય કરી લેવા માંગે છે અને ઉત્તરાયણનો આ ઉમંગ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. અમારા સંવાદદાતા અતુલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અતુલ, સીધા આપની પાસે આવીશું. નેતાઓ પણ અત્યારે પોતાના સમર્થકો વચ્ચે જઈ રહ્યા છે, જનતા અત્યારે ધાબા પર ચડી ગઈ છે, આકાશમાં રંગબેરંગી રંગોલી જાણે સજાવી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ ક્યાં ઉપસ્થિત છો? આપની સાથે તો સેલિબ્રિટી ગીતા રબારી પણ છે. દર્શકોને જણાવો કે આખરે તેઓ કેવી રીતે ઉતરાણ